નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ના હિન્દી વિષયના પાઠ નંબર 6 ટપકા કા ડર નો અભ્યાસ કરીશું. ટપકા એટલે કે પાણીના ટીપા. બરસાત કા દિન થા એટલે કે વરસાદના દિવસો હતા, ચોમાસાની ઋતુ શરૂ હતી. ચારો ઓર પાણી બરસ રહ્યા હતા, ચોમાસું હતું એટલે સ્વાભાવિક છે કે ચારે બાજુ વરસાદ વરસી રહ્યો હતો, પાણી વરસી રહ્યું હતું. જંગલ મે બુઢિયા કા ઘર ભીગ રહ્યા થા, એક જંગલમાં એક બુઢિયા એટલે કે એક ઘરડી સ્ત્રી, એ ઘરડી સ્ત્રી હતી અને તેનું ઘર પાણીમાં પલળી રહ્યું હતું. જલ્દી હિ બુઢિયા કા ઘર ટપકને લગા એટલે કે ખૂબ જ ઝડપથી આ ઘરડી સ્ત્રી હતું તેનું જે ઘર છે તેમાં પાણી ટપકવા લાગ્યું, એટલે કે પાણીના ટીપા ટપકવા લાગ્યા. બુઢિયા પરેશાન હો ઉઠી, આ પાણીના ટીપાથી આ જે બુઢી સ્ત્રી એટલે કે જે ઘરડી સ્ત્રી છે તે ખૂબ પરેશાન થઈ જાય છે. પરંતુ કરતી ભી ક્યાં, પરંતુ તે શું કરી શકે, કારણ કે તે પોતે ઘરડી હતી અને તે પોતે આ છાપરાને કે નળિયાને બદલી તો ન શકે. છપ્પર કો છાયે કોણ, એટલે કે આ જે છપ્પર છે, જે છત છે, એટલે કે જે ઘાસફૂસનું જે છત એણે બનાવેલું છે એને ઠીક કોણ કરે, બરાબર કોણ કરે. થોડી દેર મે ઓલે ભી પડને લગે એટલે કે થોડી વારમાં તો કરા પણ પડવા લાગ્યા, એટલે કે મોટા મોટા કરા, બરફના કરા પડવા લાગ્યા. બેર બરાબર ઓલે એટલે કે આ જે કરાઓ હતા તે બોર જેવડા મોટા મોટા હતા. ઉધર એક બાઘ ઓલોકી મારસે પરેશાન હો ઉઠા, અને આ જંગલ હતું એટલે જંગલમાં વાઘ તો હોય જ, તો આ એક વાઘ પણ આ જે ઓલો એટલે કે આ જે કરાઓ છે તેના મારથી પરેશાન થઈ ગયો હતો. કારણ કે આ કરાઓ જ્યારે આકાશમાંથી જમીન ઉપર પડે ત્યારે તે ખૂબ વાગે, તો સિંહને પણ આ કરા વાગતા હતા એટલે એ પણ પરેશાન થઈ ઉઠ્યો હતો. કૂદતે ફાંદતે વહ બુઢિયા કે ઘર કે પાસ પહોંચા, એટલે કે કૂદકાને ઠેકડા મારતો મારતો આ જે સિંહ છે તે આ બુઢિયા એટલે કે આ ઘરડી સ્ત્રીના ઘર પાસે પહોંચી જાય છે. બુઢિયા અંદર ચાવલ પકા રહી હતી, અને જે ઘરડી સ્ત્રી હોય છે તે તેના ઘરની અંદર એટલે કે આ ઝૂંપડીની અંદર ભાત બનાવી રહી હોય છે. ચૂલ્હે પર પાણી ટપક રહ્યા હતા ટપ ટપ, અને એ જ્યારે રસોઈ કરતી હોય છે ત્યારે એનો જે ચૂલો હોય છે એના ઉપર પણ પાણી પડી રહ્યું હતું, એટલે કે પાણીના ટીપા પડી રહ્યા હતા ટપ ટપ. વહ ઝુંઝલા ઉઠી ઓર બોલી, એટલે કે આ ઘરડી સ્ત્રી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને બોલવા લાગી, મુજે ટપકા સે ઇતના ડર લગતા હે જીતના બાઘ સે ભી નહીં લગતા. શું કહ્યું એણે, કે મને વાઘથી ડર નથી લાગતો, પરંતુ મને તો આ ટપકાથી વધારે ડર લાગે. બાઘને સોચા, બુઢિયા મુજસે તો નહીં ડરતી મગર ટપકા સે ડરતી હે. હવે આ જે ઘરડી સ્ત્રી જે શબ્દો બોલીને તે આ વાઘ સાંભળી જાય છે અને તે વિચારવા લાગે છે. જો અહીં શું લખ્યું છે, બાઘને સોચા એટલે કે વાઘ વિચારવા લાગ્યો કે આ ઘરડી સ્ત્રીને મારાથી તો ડર નથી લાગતો પરંતુ ટપકાથી ડર લાગે છે, એટલે કે ટીપાથી ડર લાગે છે. જરૂર ટપકા મુજસે ભી બડા જાનવર હોગા, એટલે કે વાઘે વિચાર્યું કે આ ટપકુ તો મારા કરતા પણ મોટું જનાવર હશે, તો જ આ ઘરડી સ્ત્રી તેનાથી ડરતી હોય અને મારાથી નહીં ડરતી હોય. બસ ઇતના સોચતે હી બાઘ ગભરાયા ઓર સિર પર પેર રખકર ભાગ ગયા. આટલું જ વિચારીને વાઘ તો ગભરાઈ ગયો અને સિર પર પેર રખકર એટલે કે ફટાફટ ભાગી ગયો. બાળ દોસ્તો, હવે આપણે આ પાઠના શબ્દાર્થનો અભ્યાસ કરીએ. પરેશાન એટલે કે હેરાન, છપ્પર એટલે કે છત, ઘાસ ફૂસ એવમ લકડી સે બની છત, ત્યાર પછી છે ઓલે જેને ગુજરાતીમાં આપણે કરા કહીએ છીએ, અને બેર એટલે કે બોર. હવે આપણે કેટલાક મુહાવરાઓ જોઈએ. ઝુંઝલા ઉઠના યાનિ કે ક્રોધિત હોના, સિર પર પેર રખકર ભાગના યાનિ કે તેજ ગતિ સે ભાગના,
હવે આપણે અભ્યાસ જોઈએ. પ્રશ્ન નંબર એક, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજિએ. જોઈએ પહેલો સવાલ, તુમ્હારે ગાંવ મેં કેસે કેસે ઘર હૈ? ઉત્તર, મેરે ગાંવ મેં મિટ્ટી કે સિમેન્ટ કે ઓર ઝોપડી જૈસે ઘર હૈ. બીજો સવાલ, તુમ્હારા ઘર કિન કિન ચીજો સે બના હૈ? ઉત્તર, મેરા ઘર મિટ્ટી પથ્થર ખપરેલ સિમેન્ટ આદિ સે બના હૈ. ત્રીજો સવાલ, છપ્પર કિન કિન ચીજો સે બનતા હૈ? ઉત્તર, છપ્પર ઘાસ ફૂસ ખપરેલ ઓર લકડીઓ સે બનતા હૈ. ચોથો સવાલ, બરસાત કે મોસમ મેં ક્યાં ક્યાં હોતા હૈ? ઉત્તર, બરસાત કે મોસમ મેં બિજલી ચમકતી હૈ, બાદલ ગરજતે હૈ, બારિશ હોતી હૈ ઓર કભી કભી ઓલે ભી પડતે હૈ. ત્યાર પછી પાંચમો સવાલ, ઓલે પડને પર તુમ લોગ ક્યાં કરતે હો? ઉત્તર, ઓલે પડને પર હમ ઉન્હે ઝેલતે હૈ, ખાતે હૈ ઓર ઉનસે ખેલતે હૈ. છઠ્ઠો સવાલ, ઓલે પડને પર કિસ તરહ કા નુકસાન હોતા હૈ? ઉત્તર, ઓલે પડને પર કચ્ચે ઘરો કી છત કો ઓર ફસલ કો નુકસાન હોતા હૈ. સાતમો સવાલ, તુમને કિતને પ્રકાર કે ચૂલ્હે દેખે હૈ? ઉત્તર, મેને મિટ્ટી કા લોહે કા ઓર ગેસ કા ચૂલ્હા દેખા હૈ. આઠમો સવાલ, જંગલ મેં બાઘ કે અલાવા ઓર કોન સે પ્રાણી રહેતે હૈ? ઉત્તર, જંગલ મેં બાઘ કે અલાવા સિંહ ખરગોશ લોમડી ભાલુ આદિ પ્રાણી રહેતે હૈ. નવમું, બુઢિયા મન હી મન ક્યો ઝુંઝલા રહી હૈ? ઉત્તર, ચૂલ્હે પર પાણી ટપકને સે બુઢિયા મન હી મન ઝુંઝલા રહી હૈ. દસમો સવાલ, બાઘ સિર પર પેર રખ કર ક્યો ભાગ ગયા? ઉત્તર, બુઢિયા ને કહા કે મેં બાઘ સે નહીં ડરતી મગર ટપકા સે ડરતી હું. યહ સુનકર બાઘ ને સોચા કે ટપકા જરૂર કોઈ મુજસે બડા જાનવર હોગા. યહ સોચકર બાઘ સિર પર પેર રખ કર ભાગ ગયા. પ્રશ્ન નંબર બે, જંગલ મેં ઓર ક્યાં ક્યાં ભીગ રહા હોગા સૂચિ બનાઈએ. જંગલ મેં પેડ પૌધે પશુ પક્ષી પથ્થર આદિ ભીગ રહે હોંગે. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન નંબર એક, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ. પહેલો સવાલ, બુઢિયા કહાં રહતી થી? ઉત્તર, બુઢિયા જંગલ મેં રહતી થી. બીજો સવાલ, બરસાત મેં બુઢિયા કે ઘર મેં ક્યાં પડને લગા? ઉત્તર, બરસાત મેં બુઢિયા કે ઘર મેં પાણી પડને લગા. ત્રીજો સવાલ, ઓલો કી માર સે પરેશાન હોકર બાઘ કહાં આ ગયા? ઉત્તર, ઓલો કી માર સે પરેશાન હોકર બાઘ બુઢિયા કે ઘર કે પાસ આ ગયા. ચોથો સવાલ, પાણી ટપકને કી આવાજ કેસી થી? ઉત્તર, પાણી ટપકને કી આવાજ ટપ ટપ થી. છઠ્ઠો સવાલ, બુઢિયા કો સબસે જ્યાદા ડર કિસસે લગતા થા? ઉત્તર, બુઢિયા કો સબસે જ્યાદા ડર ટપકા સે લગતા થા. ત્યાર પછીનો પ્રશ્ન, બુઢિયા કી વાત સુનકર બાઘ ને ક્યાં કિયા? ઉત્તર, બુઢિયા કી વાત સુનકર બાઘ સિર પર પેર રખ કર ભાગ ગયા. પ્રશ્ન નંબર બે, નિમ્નલિખિત મેં સે પ્રત્યેક કે બારે મેં પાંચ સાત વાક્ય લખીએ. તો સર્વપ્રથમ આપણે મોર વિશે લખીએ. પક્ષીઓ મેં મોર સબસે સુંદર હોતા હૈ, ઇસકે માથે પર કલગી હોતી હૈ, ઇસકે પંખ રંગ બિરંગે હોતે હૈ, ઇસકી આવાજ મધુર હોતી હૈ, વર્ષા કે દિનો મેં મોર મ્યાઉં મ્યાઉં કરતા હૈ, બાદલ દેખ કર મોર નાચને લગતા હૈ, મોર પેડ પર રહેતા હૈ, મોર હમારે દેશ કા રાષ્ટ્રીય પક્ષી હૈ. બાઘ, બાઘ એક જંગલી જાનવર હૈ, વહ સિંહ કી તરહ ભયાનક હોતા હૈ, ઉસકા રંગ ગહરા પીલા હોતા હૈ, ઉસકે શરીર પર કાલી ધારિયા હોતી હૈ, વહ અંધેરે મેં ભી દેખ સકતા હૈ. બાઘ માંસાહારી પ્રાણી હૈ,
बाघ हमारा राष्ट्रीय प्राणी है। बाघ को हम चिड़ियाघर में देख सकते हैं। तीसरा है तोता। तोता एक सुंदर पक्षी है। इसका रंग हरा होता है। इसके गले में काली धारी होती है। इसकी चोंच लाल होती है। वह आगे से मुड़ी हुई और नोकदार होती है। तोतों की आवाज मीठी होती है। लोग इसे पालते हैं। तोते को हरी मिर्च और अमरूद बहुत पसंद है। प्रश्न नंबर 3। नीचे दिए गए चित्र का वर्णन 10 वाक्य में लिखिए। અહીં આપણને એક મેળાનું સરસ મજાનું ચિત્ર આપેલું છે, તેના પરથી આપણે 10 વાક્યો બનાવવાના છે। તો જોઈએ આપણે વાક્યો। યહ મેલે કા ચિત્ર હૈ। મેલે મેં તરહ તરહ કી દુકાને લગી હુઈ હૈ। મેલે મેં બચ્ચે જવાન ઓર બુઢ્ઢે લોગ હૈ। મેલે મેં એક સપેરા ખેલ દિખા રહા હૈ। એક જાદુગર ભી અપના જાદુ દિખા રહા હૈ। ગુબ્બારે વાલા ગુબ્બારે બેચ રહા હૈ। दो चकडोल भी दिखाई दे रहे हैं। कुछ लोग चकडोल में बैठकर मजा उठाते हैं। एक और दो घोड़े खड़े हैं। लोग मेले में घुड़सवारी का मजा भी उठा रहे हैं। प्रश्न नंबर 4। नीचे दिए गए चित्र के आधार पर कहानी लिखिए। तो बाल मित्रों, अहीं आपने केटलाक चित्र आपेला छे। आ चित्र पर थी आपणे एक वार्ता एक कहानी बनावानी छे। तो चलो जोईए सरस मजानी कहानी। किसी जंगल में एक शेर रहता था। एक दिन वह सो रहा था। उस समय एक चूहा अपने बिल से निकला। वह शेर के शरीर पर दौड़ने लगा। इससे शेर की नींद टूट गई। उसे बहुत गुस्सा आया। उसने चूहे को पकड़ लिया। चूहे ने शेर से कहा, कृपया आप मुझे छोड़ दीजिए, कभी मैं आपके काम आऊंगा। शेर ने हंसकर चूहे को छोड़ दिया। कुछ दिनों के बाद शेर एक शिकारी के जाल में फंस गया। चूहे ने शेर को जाल में फंसा हुआ देखा। उसने जाल को उतर डाला। शेर जाल से मुक्त हो गया। शेर ने चूहे का आभार माना। कभी छोटे प्राणी भी हमारी बहुत मदद करते हैं। प्रश्न नंबर 6। नीचे दिए गए उदाहरण के अनुसार वाक्य बनाइए। અહીં તમે ઉદાહરણ જોઈ શકો છો। બિલ્લી તો બિલ્લિયા। મેરે ઘર મેં બિલ્લી હૈ, તો આપણે વાક્ય બનાવીએ, મેરે ઘર મેં બિલ્લિયા હૈ। બીજું છે મક્ખી અને મક્ખિયા, તો વાક્ય કંઈક આ પ્રમાણે બને, મક્ખી રોગ કા ઘર હૈ, મક્ખિયા ગંદગી મેં રહતી હૈ। ત્યાર પછી છે લડકી અને લડકિયા, તો જોઈએ, યહ મોહન ચાચા કી લડકી હૈ। બીજું વાક્ય, રહીમ ચાચા કે તીન લડકિયા હૈ। રોટી અને રોટિયા, તુષાર ને એક રોટી કુત્તે કો ખિલાઈ। ત્યાર પછી બીજું વાક્ય, તનિષ ને ગાય કો તીન રોટિયા ખિલાઈ। ચૂડી અને ચૂડિયા, અરુણા એક હી ચૂડી પહનતી હૈ। શિલ્પા દો ચૂડિયા પહનતી હૈ। બાળમિત્રો, આ વિડીયોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું એક નવા પાઠ સાથે।